सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर ભગવાનના ભક્તોને આપત્તિમાં ધીરજ રહે એવી પૂર્વેના ભક્તોની કથાઓનો જીર્ણોદ્ધાર કરીને બહુ મોટો ઉપદેશ આપે છે. આજના યુગની અંદર જીવી રહેલા વ્યક્તિઓની અંદર સૌથી ઉણપ જો વધુમાં વધુ હોય તો ધીરજની છે. સ્વામીએ કંઈક એવું વિચારીને જ કળિયુગના આપણા જેવા જીવાત્માઓ માટે આ ધીરજ આખ્યાન ગ્રંથ પૂર્વેના મોટા મોટા રાજાઓ થયા, મોટા મોટા જે ભગવાનના ભક્તો થયા, રાજવી પુરુષો હતા પણ છતાંય ભગવાનના ભક્તો હતા એવાના આખ્યાનો લખ્યા. સ્વામીએ આપણને સૌ પ્રથમ પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું, એના દ્વારા ધીરજ રાખવાનું આપણને શીખવાડ્યું કે પ્રહલાદજીને જેવો ભગવાનમાં વિશ્વાસ હતો, ભગવાનની જેવી ભક્તિ હતી એમના આખ્યાનમાંથી શીખવાડ્યું. ત્યાર પછી સ્વામીએ આપણને ધ્રુવજીનું આખ્યાન કીધું કે ધ્રુવજીને જેવી ટેક હતી અને ભગવાનને રાજી કરવા માટે એમને જેવું તપ કર્યું અને તપ કરવામાં જેવી ધીરજ રાખી, ભગવાન ડગાવા ઈચ્છ્યા તો પણ ન ડગ્યા એમનું આખ્યાન આપણને કીધું. ત્યાર પછી સ્વામીએ આપણને હરિશ્ચંદ્ર રાજાની કથા સંભળાવી કે સત્ય માટે જેને પોતાનું આખું જીવિતવ્ય કુરબાન કર્યું. એવી રીતે સ્વામી આખા ધીરજ આખ્યાન ગ્રંથ દરમિયાન 21 ભક્તોના ચરિત્રો કહેશે. 21 એ 21ની અંદર દરેક ગુણ કોઈ વિશેષ છે. જેવી રીતે પ્રહલાદજીમાં વિશ્વાસ અને ભક્તિ છે, ધ્રુવજીમાં તપ અને ટેક છે, હરિશ્ચંદ્રમાં સત્યવાદીપણાની ટેક છે. હવે આગળ સ્વામી આગળ ચોથા ભક્તનું આખ્યાન અહીં આગળ કહે છે. રઘુવંશની અંદર થયેલા રાજા, સંસ્કૃતિ એના બે પુત્રો હતા ગુરુ અને રંતિદેવ, એમાં રંતિદેવ રાજાની કથા અહીં સ્વામી લખે છે. કડવું 27. સુનો વળી કહું રંતિદેવની રીત જી, ભક્ત પ્રભુનો પૂરો પુનિત જી, સહ્યા તેને દુઃખ શરીરે અગણિત જી, કહું તેની વાત સુનો દઈ ચિત્ત જી. સ્વામી લખે છે રઘુવંશની અંદર સંસ્કૃતિ નામના રાજા થયા, એના બે પુત્રો હતા ગુરુ અને બીજો પુત્ર હતો રંતિદેવ. એ રંતિદેવ જે હતા એ રંતિદેવ જ ભગવાનના ભક્ત હતા. એને બાળપણથી જ કોઈ દૈવ યોગે એવા સંસ્કારો હતા
કે એના પોતાના હૃદયની અંદર એમને એક જ ભાવના થતી કે મારા થકી બીજા સુખી થાય. બહુ ઓછા પૃથ્વી પર એવા પુરુષો પ્રગટ થયા છે. આજે પણ વર્તમાન કાળે બહુ જ ઓછા એવા ગણતરીના લોકો હશે કે જે લોકો એવું વિચારતા હોય કે મારાથી બીજા સુખી થાય. હું ભલે દુઃખી થાઉં પણ મારાથી બીજા બધા સુખી થાય એવું વિચારવાવાળા કરોડોમાં એક હશે. વિચાર્યા પછી એવું કરી શકે એવા વિચારવાવાળા કરોડો હોય એમાંથી કરી શકે એવા એક જ નીકળે, અને કર્યા પછી પણ એનું વજન ન રાખે એવા કરેલા કરોડો હોય એમાંથી એક નીકળે કે જેને વજન ના હોય કે મેં આવું કર્યું છે. રંતિદેવ રાજા એવા છે કે પોતાની પ્રજાનું પાલન કરે છે પણ હૃદયની અંદર એને હંમેશા એક જ વિચાર રહે છે કે મારા થકી મારી પ્રજા, મારા આશ્રિત, મારા આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ સુખી થવો જોઈએ, મારાથી કોઈ દુઃખી ન થવો જોઈએ. હું દુઃખને સહન કરી લઉં પણ મારે આખી જિંદગી પરોપકાર કરવો છે. નિષ્કુળાનંદ સ્વામી આવે કહે છે કે એની કથા હું લખું એને સાંભળો. કહુ વાત રંતી દેવની કરે નિજ નગરનો રાજ, પોતે પોતાની પ્રજા પાસે રખાવે બહુ અનાજ. રંતિદેવ રાજા એવા છે પોતાની પ્રજાનું નીતિથી પાલન કરે છે અને પોતાની પ્રજાને હંમેશા એવો ઉપદેશ આપે છે કે તમે અનાજનો સંગ્રહ કરજો, કારણ કે પહેલાંના જમાનાની અંદર અનાજ છે એ બહુ મોટું ધન હતું. ગમે ત્યારે દુષ્કાળ પડે, ગમે ત્યારે અતિવૃષ્ટિ થાય, તો જો અનાજનો સંગ્રહ કરેલો હોય, શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિતને આજ્ઞા કરી, કારણ કે શિક્ષાપત્રી જે જમાનામાં લખાની તે વખતે આટલી બધી સુવિધાઓ, તે વખતે આટલું બધું અનાજ, તે વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ નહોતી. એટલે આપણે પણ જોયું છે કે જૂના જમાનાની અંદર આપણા જે વડીલો હતા એ બધાએ અનાજનો સંગ્રહ કરતા, વરસ વરસ બે બે વરસ સુધી ચાલે એટલું અનાજ ભરી દેતા. એના કારણે એ લોકો સુખિયા રહેતા. કોઈ દિવસ કોઈ તકલીફ એમને ગમે એવો દેશકાળ એક વરસ જો બગડી જાય તો પણ આજથી વર્ષો પહેલાંના વડીલો વરસ કાઢી નાખતા, બે વરસ કાઢી નાખતા, એનો સંગ્રહ કરી રાખતા. એવી રીતે આ રંતિદેવ રાજા પોતાની પ્રજા પાસે અનાજનો સંગ્રહ કરાવતા અને કહેતા કે તમે અનાજનો સંગ્રહ કરજો, સંગ્રહ કરવા માટે સાધનો ન હોય તો તમને રાજ્ય સાધનો આપશે, પણ તમે અનાજનો સંગ્રહ કરી રાખજો, ક્યારેક કોઈ આપતકાળ આવે તો એ કામ લાગે. એમ કરતા આવી પડ્યો 12 વર્ષનો વળી કાળ, એકાદશ વર્ષ અન્ન પહોંચ્યું, દ્વાદશનો થયો જંજાળ. રંતિદેવ રાજા છે એના હૃદયની અંદર એક જ છે, પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી, એને આવું સમજાઈ ગયેલું છે. એટલે પોતે પરોપકાર કરવાની અંદર જ માને છે. પહેલાંના રાજાઓ આ પૃથ્વી પર એવા થયા કે જે રાજાઓ બીમાર થતા ને તો પ્રજાને રોવું આવતું, જે રાજાઓ જ્યારે અવસાનને પામતા ને ત્યારે પ્રજા દિવસોના દિવસો સુધી અન્ન મોઢામાં નહોતી મૂકી શકતી, આવા રાજાઓ થયા. જે રાજાઓએ પોતાના શરીરવત પોતાના રાજ્યનું અને પોતાની પ્રજાનું પાલન કર્યું છે. અને રાજા આગેવાન વ્યક્તિ, જે આગળ પડતો વ્યક્તિ છે, એની નીચે જે રહેલા વ્યક્તિ છે, એ તમામ વ્યક્તિઓ એનું અંગ છે. એને પોતાના શરીરના અંગને જેમ જાળવે એમ પોતાના જે નોકર ચાકર, પોતાના જે કોઈ વર્ગ છે પોતાની નીચેનો, એને એવી રીતે સાચવવો પડે. આ માનસરોવરની યાત્રામાં આપણે ગયા એમાં હરિભક્તોને અનુભવ હશે કે કોઈને થોડુંક વાગ્યું હોય, કોઈ થોડા બીમાર હોય, કોઈ ભૂખ્યા હોય, કોઈને કોઈ બીમારી હોય ને એને દવાની જરૂર હોય, તો જે વ્યક્તિ જવાબદાર હોય એ તો બધું કાર્ય કરતા જ હોય, પરંતુ ગુરુજી એક એકની ખબર રાખે કે ઓલા ભગત બીમાર છે એમને ખીચડી આપી, ઓલા
ત્યાં આગળ એમને ઓક્સિજન ઓછો છે, શું થયું છે, ક્યાં પહોંચ્યા છે, એમને ભગતને આંખમાં વાગ્યું છે તો એ કેટલું વાગ્યું છે, 25 વખત દિવસમાં પૂછશે. જે આગેવાન વ્યક્તિ છે એને પોતાની નીચેનો જે વર્ગ છે એની સંપૂર્ણ સંભાળ પોતાના અંગની જેમ રાખવી એ બહુ જરૂરી છે. પહેલાના રાજાઓ એવા થયા જે પોતાની જાતને વેચીને પણ પોતાની પ્રજાનું પાલન કરતા. દિવસે દિવસે કળિયુગનો પ્રભાવ એવો થયો કે શાસન કરતા જો મરી જાય ને તો પ્રજા કે હારું થયું કે એક પાપ ગયું એવી દશા થઈ ગઈ છે. કોઈક શાસનકર્તાઓ પછી આજના જેવા કોઈક આવે એવા સારા કે જેની પાછળ પ્રજા એવું ઈચ્છે કે યુગો યુગાંતર સુધી આવા આવા શાસનકર્તાઓ રહે, પણ એવા બહુ ઓછા. પણ પહેલાં ભારતની અંદર જે રાજાઓ થતા એ રાજાઓ એવા નીતિમાન હતા કે જે પ્રજાનું પોતાના પુત્રવત પાલન કરતા. રંતિદેવ રાજાએ પોતે એવો નિર્ધાર કરેલો છે કે ભગવાન મારી ઉપર રાજી થઈને મને દર્શન આપે ને તો એ મારે અષ્ટ સિદ્ધિઓ ભગવાન પાસે નથી માગવી. કેટલાય મોટા મોટા ઋષિમુનિઓ રંતિદેવ ઉપર રાજી થતા, એનું કાર્ય જોઈને રાજી થતા, એનો સ્વભાવ જોઈને રાજી થતા, એના ભક્તપણું જોઈને રાજી થતા. ઋષિમુનિઓ કહેતા કે રંતિદેવ શું વરદાન જોઈએ, ત્યારે રંતિદેવ એક જ વાત કરતા કે મારી પ્રજા મારા વતે ક્યારેય દુઃખી ના થાય આવું મને વરદાન આપો, મારા આંગણે આવેલો ક્યારેય પણ ભૂખ્યો ન જાય આવું મને વરદાન આપો, એ હંમેશને માટે બીજાનું હિત કેમ થાય આવો વિચાર કરતા. અને જે બીજાનું હિત વિચારે છે એનું હંમેશા હિત જ થાય છે, જે બીજાનું અહિત કરવા જાય છે એનું હંમેશા હિત દેખાતું હોય તો એ અહિત જ થાય છે. આજે કેટલાય લોકો એવા બહુ સારા શેઠિયાઓ હોય, રૂપિયાવાળા હોય, પરંતુ પોતાનો જ ડ્રાઈવર હોય, પોતાને ત્યાં કામ કરવાવાળા નોકરચાકરો હોય, એને એવી રીતે સાચવતા હોય કે જાણે પોતાના પુત્ર ને પુત્રી હોય એવી રીતે સાચવતા હોય, અને એવી રીતે સાચવવા જ જોઈએ. અને કેટલાક નરાધમ એવા હોય કે પોતાને ત્યાં કામ કરવાવાળા નોકરચાકરો વર્ષોથી 15-20-25 વર્ષથી ઘરમાં કામ કરતા હોય, એને 1200-1500 રૂપિયાનો પગાર દેતા હોય, એને ઘેર જ્યારે એના દીકરા દીકરીનો પ્રસંગ આવે ને, લગ્ન પ્રસંગ આવે, કોઈ વખત કોઈ બીજો પ્રસંગ આવે, તો ગરીબને તો 20-25 હજાર રૂપિયા 50 હજાર રૂપિયાની અંદર તો એનો આખો પ્રસંગ થઈ જાય. આ વ્યક્તિ પાસે કરોડો રૂપિયા છે, ઓલો 20 વર્ષથી પોતાની જિંદગી આની પાછળ ઘસી નાખે છે, તો પણ કેટલાક એવા છે કે જે ઓલાને ત્યાં પ્રસંગ આવે ત્યારે કદાચ એને રૂપિયા ધીરે ને તો ઉપર એમ કે તારા પગારમાંથી 200-300 કાપીશ. હવે આને 25-50 હજારની કોઈ કિંમત જ ના હોય. એના છોકરા એક દિવસમાં પાર્ટી કરીને પાછા આવતા હોય 25-50 હજાર. ઘણા એવા છે કે એમાંથી 200-300 ઓલાનો પગાર 1200-1500 આપતા હોય, એમાંથી 200 કાપે, એને પાછા 30-40 વર્ષના હપ્તા બાંધે, ઓલો લાકડામાં જતા સુધી એના 200 રૂપિયા કપાય. અને ઘણા કેવા ઉદાર હોય કે પોતાનો અભ્યાગત વર્ગ હોય એને સામેથી પૂછે કે તારે ત્યાં પ્રસંગ આવે, ચિંતા ના કરતો, આ ઘર આ રૂપિયા તારા છે, એને 1-2 લાખ 5 લાખ આપી દે જા, અને ભૂલી જાય, આપ્યા પછી ભૂલી જાય કે આ તું વાપરજે, વાંધો નથી, પરોપકાર. આપણે 2016ની અંદર એક યાત્રામાં ગયા હતા માનસરોવરની, ત્યારે નેપાલગંજની અંદર આપણે રોકાયેલા હતા, અને ત્યાં આગળ રોજ અઠવાડિયું રોકાવાનું થયું એટલે રોજ ત્યાં તો બધી રસોઈ અવેલેબલ હોય એટલે સારી સારી રસોઈ બધા જમતા હોય, એટલે રસોઈ જે જગ્યાએ રસોડામાંથી બનીને જે હોલમાં જાય ત્યાં રસ્તા વચ્ચે પેલા મજૂરો બાંધકામનું કામ ચાલતું હતું એટલે મજૂરો ત્યાં કામ કરતા હતા, એટલે એના નાના નાના છોકરાઓ ફરતા હોય. તો આપણા એ ગરીબ ભગત, હું ત્યાં 4-5 દિવસ થયેલા આપણને, એટલે ત્યાં ઉપર હું રૂમની અંદર બેઠો હતો, ત્યાં આવ્યા, આવીને પોકે પોકે રડવા લાગ્યા. એટલે મેં કીધું કે એ બહુ જ હિપકે ચડી ગયા, મેં કીધું તમે કેમ રડો છો આટલા બધા ભગત? મને કે મારે કામ કરવાનું છે. મેં કીધું બોલો ને શું કામ? અત્યારે તો હવે 15 દિવસ તો આપણે અહીં છીએ, શું કામ છે? મને એવું કે એમના પરિવારમાં કંઈ પ્રોબ્લેમ થયો હશે, એ અહીં આવ્યા છે ને, પ્રોબ્લેમ થયો હોય, એના ઘેર કંઈ પ્રોબ્લેમ થયો હોય, ધંધામાં પ્રોબ્લેમ થયો હોય. મને કે સ્વામી બીજો કોઈ કુટુંબ પરિવાર કે ઘરમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ મને એમ થાય છે કે રોજ આપણે આ રસોઈ અહીંથી આપણી બનીને જાય છે, એ આ લોકો લઈને જાય છે, ત્યાં આપણી ડિશની અંદર તો બધું સારું સારું હોય છે,
પણ આ જેટલા ગરીબ છોકરાઓના ગરીબ મજૂરો છે ને, જે લોકો આ મજૂરી કરે છે ને, એને આપણે જે રસોઈ જમીએ છીએ ને એ બધી રસોઈ એને મળે એવું કંઈક આયોજન કરો, અને જે કંઈ ખર્ચો થશે હું આપી દઈશ. એટલું કહેતાં કહેતાં એ હિપકે ચડી ગયા, એકદમ હિપકે ચડી ગયા કે મારાથી જોવાતું નથી કે આપણે રોજ સારું જમવાનું, આ લોકોને રોજ એ જોવાનું, એની વચ્ચેથી રસોઈ આપણી જાય. હવે એ વસ્તુ ધ્યાનમાં, અમે રોજ હોલમાં જતા હતા સભા કરવા, પણ અમને કોઈને ધ્યાનમાં નહોતી આવેલી એ. પણ એ ભગતને ધ્યાનમાં આવી, પછી મેં ત્યાં જે એ હોટલનો જે માલિક હતો બાંધકામ કરવાવાળો, એને હું મળ્યો. મેં કીધું ભાઈ અમારે આવું આયોજન કરવું છે કે અમારી જ્યાં સુધી અમે અહીંયા આગળ રહીએ અને અમારા માટેની જે રસોઈ અમારો રસોઈઓ બનાવે છે હરિભક્તો માટેની, એ જે રસોઈ છે એ અમારે આ મજૂરોને જમાડવી છે, તો રોજ અમારે કેટલી વધારે બનાવવી પડે, કેટલું સીધું મૂકવું પડે, એને એના થાંભળા કેટલા હોય છે, એમાં અમારે કેટલું દેવું પડે. એટલે એને બે મજૂરને બોલાવ્યા, મારી નજરની સામે જ બોલાવે. એને બોલાવીને એની ભાષાની અંદર વાત કરી, નેપાળી ભાષામાં, આ રીતે આ લોકો અહીંયા આગળ રહે ત્યાં સુધી તમને રસોઈ જમાડવા માગે છે, તો તમારા વાસણો તમે તમારા મજૂરો જેટલા હોય એને થઈ રહે એ વાસણ બતાવો, તપેલાનું માપ કે આટલું શાક જોઈએ, આટલું આ જોઈએ, આટલું આ જોઈએ. મને ખબર હતી કે એક બાજુ પર આપણો સંઘ જેટલું જમે ને એટલું એ મજૂરને જોઈએ. એ લોકો 20 હોય અને આપણે 100 હોય તો એને 100 માણસનું જેટલું જમવાનું હોય એટલું 20 માણસ આપે. 100 અમેરિકાના હોય, ઓલા 20 મજૂરી કામ કરવાવાળા હોય. પણ એને એ ચોખ્ખું એ મજૂરોએ કીધું કે અમને આ રસોઈ તમારી ફાવે જ નહીં, તમારા ગમેવા મેવા મીઠાઈ હોય, પણ એને એમ કીધું કે અમને આ રસોઈ ફાવે નહીં, કારણ કે આ રસોઈ છે એ રસોઈ અમારા અમને ભાવે જ નહીં, કે અમને અમારું ભોજન જ, એ રોટલો ને જે અમારું હોય ને એ જ અમને ભાવે. પછી મેં કીધું વાંધો નહીં, તમે 2-4 દિવસ 5 દિવસ રહીએ ત્યાં સુધી તમારે જે રોટલાનો ખર્ચો થાય ને એ અમે આપીશું. અને પછી ભગતને તો કંઈ ના કીધું, પણ એને રોટલાનો ખર્ચો પછી ત્યાંથી અપાયો, એના 1000-2000 રૂપિયા થાય, બીજું કંઈ હતું નહીં જાજુ. પણ કહેવાનો અર્થ કે એ હરિભગતને વિચાર કેવો આવ્યો કે ત્યાંથી રસોઈ નીકળે છે, આ ગરીબ છોકરાઓ છે એ જોવે છે, તો એને રડવું આવી ગયું, હિપકે ને હિપકે ચડી ગયા. બોલો આવો વિચાર આવ્યો. એ વિચાર, પરોપકારનો વિચાર, કોઈ ગરીબના દુઃખને જોઈને દુઃખી થવાનો વિચાર બહુ ઓછા પાસે આ પૃથ્વી પર છે, બહુ ઓછા પાસે. ધાર્મિક લોકો છે પણ કોઈનું દુઃખ જોઈને દુઃખી નથી થઈ શકતા. અરે કમસે કમ આપણે જો ભગવાનના ભક્ત છીએ, આપણે જો ભગવાનને ભજીએ છીએ, તો આપણી પાસે હૃદય તો હોવું જોઈએ કે કોઈના દુઃખ જોઈને આપણને, હા કોઈ ખોટો દુઃખી થયેલો હોય, કોઈ ખોટી રીતે દુઃખને ઉત્પન્ન કરવાવાળો હોય, તો પણ આપણને હૃદય આપણું મન આપણું ભક્ત હૃદય છે એટલે આપણને દુઃખ થવું જ જોઈએ, કે એનું દુઃખ કેવી રીતે આપણે દૂર કરીએ. પછી ગનાની પાસે એવું હોય છે કે એનું ઊભું કરેલું દુઃખ જ એવું હોય કે તમે ગમે એટલું એનું દુઃખ દૂર કરવા મહેનત કરો તો એ થાય જ નહીં, તો પછી એના માટે તો ફક્ત દયા રાખવી કે એને સદબુદ્ધિ મળે. ઘણી વખત એવું હોય કે દારૂડીઓ છે, હવે દારૂડીઓ વ્યક્તિ દુઃખી થાય છે, એટલે જ દુઃખી થાય છે કે દારૂ પીવામાં રૂપિયા વાપરે છે. તમે એને એક વખત ઊભો કરો, મદદ કરો, બે વખત મદદ કરો, પણ હવે એને દુઃખી જ થવું ગમે તો શું કરો. ઘણા કેવા હોય કે એને ચોરી કરવાની ટેવ હોય, વારે વારે જેલમાં જશે, વારે વારે જશે. તમે એને એક વખત છોડાવો, બે વખત છોડાવો, ત્રણ વખત છોડાવો, હવે જો પેલો પરોપકાર કરવા જાય તો એ દુઃખી થઈ જાય એની ભેગા. પણ કેવા વ્યક્તિ પર દયા રાખવી જોઈએ, કયા વ્યક્તિ ઉપર વારે વારે દયા કરવી જોઈએ કે જે પોતે પ્રારબ્ધ કરીને દુઃખી છે, એના કોઈક પૂર્વના કર્મ એવા હશે કે ભગવાન એની પરીક્ષા લેતા હશે જેના કારણે એને દુઃખ છે, તો એ દુઃખની અંદર સહભાગી થવું જોઈએ. જે વ્યક્તિ પોતે ઊભું નથી દુઃખ કરતો, પોતે પ્રયત્ન કરે છે દુઃખમાંથી નીકળવા, છતાં પણ જે દુઃખમાંથી નથી નીકળી શકતો, એવા વ્યક્તિને સહાય કરે એને બહુ મોટું કામ થાય. એક હરિભગત વર્ષો પહેલાં, લગભગ 2004ની સાલની વાત કરું છું, આજથી 12 વર્ષ થઈ ગયા, એ હરિભગતને 5 દીકરીઓ એને ઘેર પધરામણી કરવા જવાનું થયું. પધરામણી કરવા જવાનું થયું તે એક રૂમ ને રસોડું, નાનું ગામ છે કરજણ પાસે.
એક રૂમ ને એક રસોડું, પાંચ દીકરીઓ ઘરમાં, એક છોકરો, છ જણા. છોકરો ગુરુકુલમાં ભણે, એના દ્વારા જ એનો કોન્ટેક થયો ને પરિવાર સભામાં આવતા થયા ને પધરામની અગિયા. પધરામની અગિયા એટલે બાર ખુરશી, ઘરની બાર ખુરશીઓ મૂકી, કારણ કે ઘરની અંદર તો ખુરશી મૂકાય એવું હતું જ નહીં, પ્લાસ્ટિકની ખુરશી કોકને ઘેરથી લાવીને મૂકી ઠાકોરજી માટે ને સંતો માટે. પછી ત્યાં આગળ એ દિવસ એમને સભા કરાવી હતી, સભા કરી, સાકરદાનાનો પ્રસાદ વેચ્યો. પછી મેં બેસાડ્યા ભગતને, પૂછ્યું, મેં કીધું કે તમે કેવી રીતે ઘર ચલાવો છો, શું છે? મને કે 2 વીઘા જમીન છે. 2 વીઘા જમીન, એક રસોડું ને એક રૂમ, 5 દીકરીઓ ઘરમાં. મેં કીધું તમે કેવી રીતે ઘરમાં રહો છો ને કેવી રીતે કરો છો? મને કે સ્વામી, દીકરીઓ નાની મોટી છે. મેં કીધું તમને આટલી બધી દીકરીઓના જન્મ થાય? તો કે અમારા દીકરાની આશા હતી, તે દીકરીઓ ભગવાને આપ આપ જ કરી, તે 5 દીકરીઓ અને 6ઠો દીકરો આવ્યો. હવે મેં કીધું કે તમે આની અંદર કેવી રીતે ચલાવો છો? મને કે સ્વામી, નાની દીકરી હોય ને એને મોટીના કપડાં આવી જાય 2 વર્ષ પછી, એટલે એ કપડાં હાલ્યા કરે આમનામ. મોટી હોય એને ખેંચ પડે, તે અમારે બહાર જવા માટે આ રીતે. એને જે આખું વર્ણન કર્યું ને, તે એ તો રડી પડ્યા, પણ હું રડી પડ્યો. પછી આપણે જે સુખી શહેરના મુંબઈ પૂનામાં હરિભક્તો હોય એના થકી એમને દર વર્ષની સહાય બાંધી આપી કે દીકરીઓ પરણે નહીં ત્યાં સુધી આ હરિભક્તોને, એ હરિભક્તોને સેવા વેચી આપી ગુરુજીની આજ્ઞાથી કે તમારે આટલી સેવા એને વર્ષે કરી દેવાની દીકરીઓ પરણે ના ત્યાં સુધી. હવે એનું એ પ્રારબ્ધ છે, એને એ ભલે એની ભૂલ થઈ, 6 દીકરીઓ થઈ ત્યાં સુધી ધ્યાન ના રાખ્યું, પરંતુ હવે એનું પ્રારબ્ધ છે. એને કોઈ કપટથી નથી કરેલું. હવે જેની પાસે 2 વીઘા જમીન હોય, 5 દીકરીઓ, એને એને પરણાવવાની, મોટી કરવાની, ભણાવવાની, હવે કોઈ પછી એની પર એવો આક્ષેપ નાખે કે અત્યાર સુધી ભાન નહોતું પડતું 5 દીકરીઓ થતાં સુધી, પણ હવે પતી ગયું, સમય જતો રહ્યો, હવે એને કેવી રીતે ઉગારી લેવો? એક ભગવાનનો ભક્ત છે, એનો પ્રારબ્ધ કઠણ ગણો, એની ભૂલ ગણો, પણ હવે એને કેવી રીતે ઉગારવો એ તરફનો જો વિચાર પકડેલો રહે તો વાંધો ના આવે. પણ હરિભક્તોએ ગમે તે રીતે એનું આખું પાર પાડી દીધું. હમણાં ભેગા થયા હતા, મને કે સ્વામી બધું સરસ રીતે દીકરીઓ પરની ગઈને બધું થઈ ગયું. પણ એવો કોઈ ભગવાનનો ભક્ત દુઃખી હોય, કોઈ પણ જગ્યાએ દુઃખી હોય, તો એને સહાય કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. ભગવાનના ભક્તનું હૃદય કોમળ હોવું જોઈએ. ભગવાનના ભક્તના હૃદય લોઢા જેવા ના હોય, ભગવાનના ભક્તના હૃદય માખણ જેવા હોય. અને એ જ ભગવાનનો ભગત છે કે જેનું હૃદય માખણ જેવું કોમળ હોય, જેને પરોપકાર કરવાની ઈચ્છા થતી હોય, એ જ ભગવાનનો સાચો ભક્ત છે. રંતિદેવ રાજા એવા છે, એની અંદર 12 વર્ષનો એકવાર કાળ આવી પડ્યો. 11 વર્ષ સુધી તો પ્રજા પાસે જે અનાજનો સંગ્રહ કરાવેલો હતો એમાંથી પ્રજાએ 11 વર્ષ સુધી ખાધું પીધું. પ્રજાને 11 વર્ષ સુધી કોઈ વાંધો ના આવ્યો, પણ 12મું વર્ષ જે આવ્યું એમાં કડેડાટ થઈ ગયો. 12મા વર્ષની અંદર પ્રજા એટલી બધી દુઃખી થવા લાગી, મનુષ્ય મનુષ્યને ખાય ત્યાં સુધીની પરિસ્થિતિ ઊભી થાય એવી દશા થઈ, ત્યારે રાજાએ, પરોપકારી રંતી દેવે પોતાના રાજ્યના કોઠારો ખુલ્લા મૂકી દીધા પોતાની પ્રજા સાથે. એને નક્કી કર્યું, પ્રજા જ્યારે પોતાના દરવાજે આવીને કહેવા માંડી કે અમે ભૂખ્યા છીએ, અમને કંઈક આપો, ત્યારે રાજાએ ફરમાન કર્યું કે રાજ્યની અંદર જેટલું અનાજ રાજના કોઠારની અંદર ભરેલું છે એ બધા અનાજનો એક સાથે એક જ જગ્યાએ રસોડું થશે, અને એ રસોડામાં જે અનાજ રંધાય એ અનાજ બધી પ્રજા જમે, બધી પ્રજાને જમતા પછી તપેલામાં જે વધેલું હોય એમાંથી રાજા, રાણી, રાજાનો કુંવર અને કુંવરના ઘરવાળા આ ચારેય જણ પ્રજાની સાથે જમીન ઉપર ખુલ્લા મેદાનોમાં બેસીને જમવાનું શરૂ કર્યું. આવો રંતિદેવ રાજા હતા. રંતિદેવ રાજા એક રાજવી પુરુષ જે રાજમહેલની અંદર પોતાની અલગ રસોઈ થાય, અલગ ડાઇનિંગ ટેબલ પર બેસીને જમે, એ રાજા પ્રજા આખા રાજ્યની પ્રજા જમી લે, એના પછી છેલ્લે આ 4 જણ પ્રજાની જે જગ્યા હોય એના હેઠળ પતરાળાઓ પડ્યા હોય ત્યાં બેસીને આ રાજવી પરિવાર જમણ લેતો.
બારમા વર્ષે આવું ચાલુ કર્યું એ લોકોએ. ત્યારે રાયે અન્ન આપ્યો તે પણ પત્યો દસ માસ, પછી લાગ્યા છે પડવા ઉપરા ઉપર ઉપવાસ. 10 મહિના સુધી રાજ્યના કોઠારનું અનાજ ચાલ્યું, રાજાને પ્રજા બંને સાથે બેસીને જમે, રાજાને એટલો બધો આનંદ થાય કે મારી પ્રજા ભૂખે મરતી હતી એ પ્રજા જમે છે, અને જે તપેલામાં છેલ્લે વધ્યું હોય એમાંથી રાજાના પરિવાર જમતો, એમાં ક્યારેક એ લોકો ભાગ ઓછું પણ આવતું. કારણ કે ઓછું હોય, પ્રજા જમી ગઈ હોય તો જે થોડું રાંધેલું પડ્યું હોય એમાંથી રાજવી આખો પરિવાર જમે. આ કેવા રાજાઓ, જે પોતે પ્રજાને પહેલાં જમાડે અને પ્રજાનું વધેલું પોતે જમે. અને કેવા શાસકો નરાધમ થાય કે પ્રજાનું બધું જ ખાલી કરીને ખાઈ જાય. બોલો, 1,000 ને 500ની નોટો ખોટી કરીને નવી નોટો આપી કે ભાઈ કૌભાંડો બંધ થાય તો ગરીબ સુધી નોટ જ ના પહોંચે, હેલિકોપ્ટરો ભરીને નોટ જતી રહે. હવે એ દેશની અંદર ગમે એવો સારો રાજા આવે, ગમે એવો સારો રાજા આવે, એક રાજાથી બિચારાથી શું થાય? 1,000 ને 2,000ની સંખ્યાની અંદર એક હારે ધર્મિષ્ઠ રાજાઓ ઉતરે ને અને ધર્મિષ્ઠ શાસકો ઉતરે ને ત્યારે આખા દેશનું પરિવર્તન થાય. કારણ કે વ્યક્તિની વિચારધારા જ પોતા પૂરતી સીમિત, કે મારું સારું થઈ ગયું, મારું ભરાઈ ગયું, બસ બાકી બધાનું જે થવું હોય થાય. જ્યારે વિચારધારા જો એવી હોય કે બધા સુખી તો હું સુખી, જો બધા દુઃખી છે તો હું દુઃખી જ થવાનો છું, કાલે બધા સુખી થશે તો જ હું સુખી થઈશ, એવી વિચારધારા વ્યક્તિઓ પાસે પૃથ્વી પર બહુ ઓછી છે, અને એના કારણે દુઃખને બધા વોરે છે. જો એવું વિચારે કે બધાનો વિકાસ થાય, બધાય સુખી થાય, તો બધા સુખી થાય એમાં આપણે દુઃખી થવાના જ નથી, બધા સુખી થાય એમાં આપણે સુખી જ થવાના છે. બધાને બધું મળવાનું હોય તો આપણને મળવાનું જ છે, પણ આપણે એમ વિચારીએ કે મને એકલાને મળી જાય, મને એકલાને મળી જાય, એટલે કોઈને નહીં મળે ને આપણને નહીં મળે, બધા દુઃખી થાય. માણસની વિચારધારાઓ બહુ ટૂંકી થવા લાગી છે. એટલા માટે આ આખ્યાનોની અંદર સ્વામી જગાડે છે કે વિશાળ વિચારધારા કરે. અહીંયા આગળ 10 મહિના વીતી ગયા પછીથી અનાજ ખૂટી ગયું છે રંતિદેવના રાજકોઠારોની અંદર. રંતિદેવ પોતે કોઈને મોઢું બતાવતા નથી, રાજ્યની અંદર બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે, આંખમાંથી આંસુડા પડે છે, વારે વારે ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, મારી પ્રજા મારી નજરની સામે દુઃખી થાય છે, કંઈક એવું કરો, આ રંતી દેવના ટુકડા કરીને પણ આ પ્રજા જો જીવી જતી હોય તો આ પ્રજાને જીવાડી દો. આવું રંતિદેવના હૃદયની અંદર એમ થયા કરે છે કે હું કયો ઉપાય કરું. પોતાના રાજ્યનું જે ફર્નિચર હતું, પોતાના જે કોઠારો હતા ધનથી ભરેલા, એ બધાય વેચી વેચીને દૂર સુદૂરથી જ્યાંથી અનાજ મળે ત્યાંથી લાવી પોતાની પ્રજાને જમાડ્યા. પણ 10 મહિના થયા પછી રંતિદેવ પાસે પહેરેલા કપડાં સિવાય હવે કશું જ નથી. અનાજ તો નથી જ, પણ પહેરેલા કપડાં સિવાય બીજું કશું જ પોતાના પરિવાર પાસે નથી, બધું જ પ્રજા પાછળ ખર્ચી નાખ્યું છે. આવા રાજાઓ, ભગવાન જેવા રાજાઓ. અને જ્યારે 10 મહિના પૂરા થયા ત્યાર પછી બધી પ્રજા આવીને રંતિદેવના દરવાજા પાસે આવીને કહે છે, ભૂખ્યા છીએ, પોતાના પેટ બતાવે છે, પોતાના છોકરા બતાવે છે, હે રાજા, તમે તો ભગવાન જેવા છો, અમને કંઈક આપો, અમને કંઈક આપો. ઘણી વખત એવું હોય છે કે જેમ કોઈ મોટો વ્યક્તિ નાનાની સમસ્યાને સમજીને, એને સમજીને એને સમાધાન કરવા માટેનો પ્રયત્ન એને બધો જ કર્યો, છતાં પણ કોઈક પરિસ્થિતિ એવી આવે કે મોટાની પણ એવી વિકટ પરિસ્થિતિ હોય કે એ ન કરી શકે, ત્યારે ઘણી વખત નાના માણસો નથી સમજી શકતા, એની પાસે ધીરજ નથી હોતી. એને એવું ના વિચાર્યું કે હવે રંતિદેવ રાજા પાસે અમે જશું, અમારા પેટ બતાવશું ને છોકરા બતાવશું. એક તો એ પરોપકારી વ્યક્તિ છે, પરોપકારી વ્યક્તિને કોઈનું દુઃખ જોઈ શકાતું જ ના હોય, એની પાસે જેટલી કેપેસિટી હતી બધું જ એણે વાપરી નાખ્યું છે, અને ઉપરથી અમે જઈએ છીએ, એના હૃદયની અંદર ખોટું દુઃખ થશે, આમે એની પાસે કશું નથી મળવાનું.
પણ ઘણીક વખત ઘણા અધીરા હોય એનાથી રહેવાય નહીં કે હજુ અમને કંઈ આપો. રંતી દેવ કે હું ક્યાંથી લાવું, આકાશમાંથી લાવું? હું ભગવાન હોત તો ગમે ત્યાંથી આકાશમાંથી અનાજનો વરસાદ વરસાવત, પણ ભગવાન પણ અત્યારે તો નિષ્ઠુર બન્યા છે અને મારી પાસે કાંઈ નથી. પોતાની પ્રજાનું દુઃખ જ્યારે જોઈ નથી શકતા ત્યારે કડકડે જન અન્ન વિના બહુ બહુ પાડે છે બકોર, તે સુની રાય ચાલિયા સંગે રાણી સુત વધુ ભોર. રાજાને થયું કે આ રાજ્યની અંદર પ્રજાનો આ કડેડાટ સાંભળવો, એના કરતાં તો આ રાજ્યને છોડીને હું ચાલ્યો જઉં. કોઈ પણ જગ્યાએ આ શરીર પડી જાય એનો વાંધો નથી, પણ મારી પ્રજા મારી નજર સામે આવી રીતે દુઃખી થતી હોય એ રંતી દેવથી નહીં દેખાય. રાજા હોય તો આવો હોય, આગેવાન હોય તો આવો હોય, વડીલ હોય તો આવા હોય, કે જે બીજાના દુઃખે દુઃખી થાય, એ બીજાનો આધાર બની શકે, બીજાનો છત્ર બની શકે, પોતે કાંટાની પથારી ઉપર સૂઈને બીજાને માટે ફૂલની પથારી કરી શકે, એ આદર્શ નેતા રાજ્ય શાસક જે ગણો એ છે જે બીજાને માટે પોતે કાંટા ખમી લે, જે પોતાને બીજાને માટે પોતે સૂળોના દુઃખને ખમી લે અને બીજાને ફૂલની પથારી કરી આપે. જે કાંઈ મળ્યું, અન્ન મળ્યું, એ બધું મેં તમને આપ્યું છે. રંતીદેવ રાજા પ્રજાને કહે છે, મારી પાસે જેટલું હતું મેં આપ્યું છે, તમને વેચ્યા પછી, તમે જમ્યા પછી મારો પરિવાર જમ્યો છે, પણ આજે મારી મજબૂરી છે, હું ભગવાન નથી, પણ મારાથી તમારું દુઃખ નથી જોયું જાતું. હવે મારે બસ આ રાજ્ય છોડીને જવું છે. હું નથી તમારું કોઈ તમને સુખ આપી શકતો, નથી તમારા દુઃખને જોઈ શકતો. ઘણી વખત કેટલાય પરોપકારી વ્યક્તિની સ્થિતિ આવી હોય છે, એ નથી સુખ આપી શકતા, નથી દુઃખને જોઈ શકતા. સામેવાળાના દુઃખને જોઈ નથી શકાતું અને સુખ આપી શકાય એવી સ્થિતિ નથી હોતી ત્યારે એને છોડી દે છે. ભગવાનના મોટા પુરુષો, ભગવાન બધાને આમ જ હોય છે. મહારાજ કે અમે રૂડું કરવાની ઈચ્છીએ તોય રૂડું નથી થતું. ભગવાનને રૂડું કરવું છે, પણ પ્રથમના 72માં મહારાજ કે જેને ભગવાનને સંતની નિષ્ઠામાં ખામી હોય તો અમારે રૂડું કરવું છે તોય ના થાય, સુખી કરવા છે તોય ના થઈ શકે. જીવનો સ્વભાવ એવો છે કે દુઃખમાં જતો રહે પાછો. પછી તો ચારે ઉજણ નીકળી ગયા છે, ઉઘાડા પગે પહેરેલા કપડે જંગલની અંદર નીકળ્યા. ઉપવાસ ચોખા ચારે ને પડ્યા, એકે ઓછા પૂરા 50. 49 ઉપવાસ થયા એમને, 49 ઉપવાસ. રંતી દેવને, એના પત્નીને, એના દીકરાને, એની દીકરાની વહુને ત્યારે ત્યાં અચાનક એટલે દૂર નીકળી ગયા પછી ત્યાં અન ઈચ્છાએ અન્ન મળ્યું, બેઠા જમવા પાસો પાસ. થોડુંક અનાજ મળી ગયું પાસેર પાસેર, દરેકને આવે હાથમાં એટલું. પાસેર પાસેર પાણીમાં, પાણીમાં એટલે હાથમાં, વળી આવ્યું હતું જે અન્ન. ઉપવાસ 49 મે કરવા બેઠા ભોજન. હાથની અંદર ચારે ઉપાસે પાસેર પાસેર અન્ન છે અને ચારેવ જણા જમવા માટે એક ઝાડ નીચે બેઠા છે. રંતીદેવ રાજા ગ્રહસ્થ આશ્રમી છે. ગ્રહસ્થ આશ્રમીની પરમ ફરજ છે કે પોતે પહેલાં કોઈ બ્રાહ્મણને, કોઈ અભ્યાગતને, કોઈ ભિક્ષાર્થીને થોડુંક જમાડી અને પછી જમવું. ગ્રહસ્થ આશ્રમની અંદર આ બધા નિયમો હતા. હવે આજના યુગ પ્રમાણે બધું ફરી ગયું, નહીં તો પહેલાં કૂતરા માટે રોટલી નીકળતી, ભિખારી માટે રોટલી નીકળતી, એ બધું પહેલાં થતું અને પછી પોતાના ઉપયોગમાં બધાય લેતા. અને ઘણા ગ્રહસ્થીઓ તો એવા કે પહેલાં જમાડી આવે અને પછી જમે. તો રંતીદેવ રાજા 49 ઉપવાસ થયા પછી પોતે આમ હાથની અંદર લઈને બેઠા છે. હાથની અંદર, હાથમાં જ અનાજ છે. પાસેર એક ઊંડો કૂવો હતો, એ કૂવામાંથી થોડું પાણી કાઢ્યું છે, પાણી ભરેલું છે, ચારેવ જણે ભાગ પાડીને વહેંચ્યું છે.
જ્યારે કોઈક એવો સમય હોય ત્યારે થોડું મળે તો થોડામાંથી બધાને વેચવું, બધાને વેચવું. જો એકલો ખાઈ જાય તો સુદામાં જેવું થાય. સાંદીપની ઋષિના આશ્રમમાં બધાએ ભણતા અને ઋષિ માતાએ આજ્ઞા કરી કે જાઓ જંગલમાંથી લાકડા લઈ આવો. બધાય છોકરાઓ ગયા. રાત્રિ પડી, વરસાદ પડ્યો, ઝાડ ઉપર ચડી ગયા. પાછું પહોંચાય એવું નહોતું. ઋષિ માતાએ પોતે ચણા આપેલા સુદામાને કે બધાય તમે જ્યારે ભૂખ લાગે તો છોકરાઓ આ ચણા ખાજો. વરસાદ પડતો તો સુદામાજીને ભૂખ લાગી, અંધારું છે, ખિસ્સામાં હાથ નાખીને ચણા ખાવા માંડ્યા. કૃષ્ણ તો જાણે છે. કૃષ્ણે પૂછ્યું, સુદામા અવાજ શાનો આવે છે દાંતનો? એ તો કૃષ્ણ, મને કાંઈ નહીં, આ ઠંડી બહુ લાગે છે ને દાંત કકડે છે. કૃષ્ણ કહે છે કે જેમ આ તારા ઠંડીમાં દાંત કકડે છે ને સુદામા, ભવિષ્યની અંદર છે ને તને એટલું બધું દુઃખ આવશે ને અને તને ખાવાય નહીં મળે ને ત્યારે ભૂખના કારણે તારા દાંત કકડશે ત્યારે. અને એ જે ચણા એકલા ખાધા સુદામાજીએ, શાસ્ત્ર એવું કહે છે કે એના કારણે એને દારિદ્ર આવ્યું, એના કારણે દુઃખી થયા. માટે સજ્જન વ્યક્તિ, ભગવાનનો ભક્ત વ્યક્તિ એવું વિચારે કે હંમેશા વહેંચીને ખાય. હમણાં જ મેં તમને પ્રસંગ કીધો હતો, માનસરોવરની યાત્રા દરમિયાન એક જગ્યાએ જ્યારે આપણે નેપાળની અંદર લંચ કરવા માટે બધા હરિભક્તો ઉતર્યા અને ત્યારે આખો દિવસનો આપણો બસનો પ્રવાસ હતો, 12 કલાકની બસનો રસ્તો હતો પહાડી. ગુરુજીએ કીધું સંતોને કંઈક આપો અહીંયા આગળ, એટલે સંતોએ જમાડી લે. અને ત્યારે એક વાડી ગોતી અને એ વાડીની અંદર જે વાડી કેળ મકાઈના અંદર છોડ હતા, ગુરુજી કહે કે આ વાડીમાં જમાય એવું છે પણ હવે એના માલિકને પૂછવું પડે. એક બાઈ માજી હતા, માજીને પૂછવા મોકલ્યા. માજી કે આટલા ખુરશી ટેબલ ત્યાં પડ્યા છે, ત્યાં જઈને બેહો ને, પણ હવે હોટલના ખુરશી ટેબલ એ અમારે શું કામ લાગે, અમારે તો પૃથ્વી જ કામ લાગે. સમજાવ્યા પાછા કે આ સંતો છે, ટેબલ ખુરશી આવી રીતે ન બેસે, એ લોકો આવી રીતે વાડી હોય ત્યાં બેસીને જમી લે તો સારું પડે જો આપો જગ્યા. તો બહુ નાની વાડી હતી, લગભગ 20x20ની હશે. અને એ વાડીની અંદર એને કીધું અહીં ગંદુ કંઈ કરતા નહીં, બેસો, વાંધો નહીં. થોડા આકરા હતા માજી પણ હતા ભાવુક. પછી પાછું વરી અમે માગી કેરી ને આંબા ઉપર નાના મરવા હતા. ગુરુજી કે આ કાચી કેરી તોડાવો તો આ મમરા પૌવા એની હારે જમાડાય ઠાકોરજીને. તો એ પૂછ્યું એટલે એને થયું, એક તો વાડી આપીને ઉપર કેરી, પણ વાંધો નહીં, એને પોતાના હાથે પાછી તોડી આપી. તોડી આપીને ત્યાં આગળ પછી સંતોએ ઠાકોરજીના થાળ થયા, બધું થયું. અમે જમાડતા હતા, ઠાકોરજીનો થાળ ધરાવેલો હતો. ત્યાં રોડ બાજુમાં જ અડી નહોતો વાડને, એટલે ન્યામ ટ્રકોનો ટ્રાફિક હતો. તે એક ટ્રકની અંદર બેઠેલા ડ્રાઈવરને પેલા કંડક્ટરો ઠાકોરજીના થાળ બાજુ જોયા કરે. ત્યાંથી ગુરુજી કે જો ઓલા લોકોને કંઈક જમવું છે, આપો એને. તો અમારી પાસે, એક તો સંતો પાસે અમારું જ લિમિટેડ હોય, એની અંદરથી પાછું હજુ ટ્રકને. હવે અમે માંડ થોડીક સુખડી બનાવેલી હતી કે આ ઠાકોરજીને ગુરુજીને ચાલે, તો એ સુખડી હતી. ગુરુજી કે સુખડી આપો એને. હવે અમારી જોડે 2 જ જીપલોક કોથળી હતી. 1 જીપલોકમાંથી તો થોડીક ગુરુજીને 3-4 સંતો બેઠા એને વેચી દીધી. હજુ બીજા 8 સંતો બાકી હતા. અને ગુરુજી કે એને સુખડી આપો, માજીને આપજો. હવે એવું કીધું એટલે ઓલા લોકોને પછી પાછી એમાંથી એ સુખડીમાં 8 કે 9 પીસ હતા, એમાંથી 4-5 પીસ એને આપ્યા. હારે એમ ગુરુજી કે મમરાએ આપી દો, મમરાની જીપલોક આપી દીધી. હવે અમારા બીજા ઠેલાઓ જે નાસ્તાના હતા એ બધા પેક, એ બધા બસની અંદર લોડ થઈ ગયેલા એટલે એ તો નીકળે જ નહીં. અમે રસ્તા વચ્ચેનું આ થોડુંક લીધેલું, એમાંથી એને અપાવ્યું, ઓલા માજીને અપાવ્યું, પછી જે સંતોને જે થોડું આવ્યું, સંતો બધા જમી લીધું, જ્યુસ ને બીજું હતું. પણ આપણી સંસ્કૃતિ એવી છે, વહેંચવું, વહેંચી દેવું. કેટલી વખત સંતોને, ઘણી વખત એવું થાય કે સંતોએ થાળ કર્યો હોય તો સંતો પૂરતો અને ઠાકોરજી પૂરતો હોય. હવે ઘણી વખત એવું થઈ જાય કે કોઈ વખત મહેમાન અચાનક આવ્યા હોય, કોઈ બહારથી અચાનક આવ્યા હોય, તો બહારથી આવ્યા હોય એક આવે તો હમાઈ જાય, 2 આવે તો હમાઈ જાય, 8 આવે 10 આવે તો હમાય કોઈ દી, ગમે એવું કરો તોય ના હમાય. તો કેટલીક વાર સંતોને એવું થાય, અહીં અમેરિકામાં તો ઓછું થાય કારણ કે અહીં અવર જવર ઓછી હોય, પણ દેશમાં ખાસ એવું થાય કે
કે કોઈ વખત કોઈ આવી ગયો હોય તો સંતો આજ લોયા જેવું સ્થાન હોય ત્યાં એવું થઈ શકે તો સંતો તરત બધું આપી દે. સંતો એ દિવસે મમરા જમી લે, બપોરે ખીચડી મૂકી દે, પાછી ખીચડી એકલી જમાડ લે. પણ કોઈ પણ રીતે કરે. આ યાત્રાની અંદર અમારે અત્યારે હમણાં ઘણી વખત એવું થયું, કોઈ બીમાર હોય, હવે ત્યાં બીજું બધું બનેલું હોય, આ બીમારને ખીચડી જોઈએ કે અમારે ત્યાં ખીચડી જ બનતી હોય, એટલે અમે જ્યારે બનાવી હોય ત્યારે કંઈ સ્મૃતિ ના રહી હોય કે આની અંદર બે ચાર હરિભગત આવા બીમાર છે તેને મોકલવાની છે. કા તે બની જાય પછી સ્મૃતિ થાય કે ઓલા એક બેન બીમાર છે, ઓલા ભાઈ બીમાર છે, ઓલા આ બીમાર છે, એટલે સંતો પછી ખીચડી થોડી 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 વેચે. તો ઘણી વખત જે સેવા કરવાવાળા સંતો હોય, જે છેલ્લે જમાડવાવાળા હોય, એ ખીચડી બની હોવા છતાં પણ મમરા જમતા હતા અથવા તો જ્યુસ જ પી લેતા હતા. આ જ યાત્રા દરમિયાન, આ યાત્રાથી એમ જ ઘણી વખત એવું થાય કે એ તો ઠીક છે ગરીબ ભગતને પહોંચાડ્યું હોય, પણ ઘણી વખત એવું થાય કે બે દિવસે રસોડું થયું હોય તો સંતો જે જમાડવા બેઠા હોય આગળ, હવે ખીચડી એકલી જ હોય તો થોડું આગળવાળાને થોડું વધારે, અને પેલા પીરસવાવાળા જે સેવાવાળા હોય કે હજુ તો ઘણું પડ્યું છે, જમાડો જમાડો તમે, ચિંતા ના કરો. અને પછી પાછળ જે બે સંતો રહ્યા હોય ને, શાકનું ફોડવું ના હોય ને ખીચડી એક કોળિયો હોય, આવું હજુ આ યાત્રામાં જ મને એવા દર્શન થયા. બોલો કે આપણા ઋષિ સ્વામી, મહંત સ્વામી આ બધાને છેલ્લે થોડું, કે એ લોકો પહેલેથી બનાવતા હોય, રસોડું બનાવ્યું હોય અને છેલ્લે એને થોડુંક જ હોય એવું થાય. પણ એને આનંદ શાનો થતો હોય કે બીજા બધા સંતો ભક્તો જમ્યા ને એનો આનંદ હોય. એટલે આપણી સંસ્કૃતિ, આપણી રીત આખી બહુ નોખી છે. નહીં તો એવું થાય કે પીરસવાળો પહેલાં કાઢીને મૂકી દે, પહેલાં કાઢીને. આપણે અહીંયા આગળ નીચેનું રસોડું થાય તો અહીંયા આગળ આપણા યુવાનો ઘણી વખત, મને ખબર છે, પીરસતા હોય શાકોત્સવને આ બધું હોય છે તો ઘણી વખત એવું થાય કે શાકોત્સવના ડબ્બા ભરી ગયા હોય કે આ તે થઈ ગયું હોય તો યુવાનોને ઘણી વખત પાછળથી ખીચડી બેનો બનાવીને એકલી ખીચડી જમવાની થાય. ઉત્સવ સમયો હોય, 10 આઈટમ હોય, શ્રીખંડ પૂરી ભજીયા બધું આ લોકો પીરસવામાં બધું પતી ગયું હોય, કોઈ વખત માણસ વધી ગયું હોય તો આપણા યુવાનો ઘણી વખત એકલી ખીચડી, સાદી ખીચડીને છાશ જમતા હોય, વઘારેલી ખીચડીને છાશ જમતા હોય. એવું તો મેં કેટલી વખત જોયું છે. બહેનો જે સેવાવાળા હોય, જે હવારથી આવ્યા હોય, એ છેલ્લે જમવાના હોય તો એ ખીચડીને છાશ જમતા હોય, પણ એના હૃદયની અંદર આનંદ કેટલો ભરપૂર હોય કે આટલા બધા મહેમાનો આવ્યા, બધાનો આપણો પ્રસંગ તો સચવાઈ ગયો ને. એ જે છે, એ જે એને સુખ મળે ને, એ ઓલાને શ્રીખંડપુરી જમીને ના મળે. જે એને સુખ ખીચડી જમીન મળે કે આટલા બધા બહારથી આવેલા ભક્તો, બધાય ભક્તો જમી લીધું, કંઈ વાંધો નહીં, મારી ભાઈ ભલે ખીચડીની છાશ આવી, પણ આટલા બધા જમ્યા એનો જે એને હૃદયમાં આનંદ થાય ને, એ આખો જુદો હોય એવું. અને જે પહેલામ પહેલી ડીશ એમ કરી લે કે મારા લાડવા જુદા કાઢ લેજો, પછી તમારે જેને વેચવો એને વેચજો, મારું પહેલું, એને સુખ કેટલું, ખાલી જીભનું સુખ આવે પણ હૃદયની અંદર કંઈ સુખ ના થાય. એને જોઈને કોઈને હૃદયમાં સુખ ના થાય. ઓલું તો જોઈએ, તમે સાધુ જો હજુ સાંભળે છે, હજુ જેને જેને જ્યારે જ્યારે આવું કંઈક કર્યું છે એ હજુ હૃદયમાં સાંભળે છે. સાધુ છીએ આટલું છોડ્યું તો એ બધું સાંભળે છે કે આ દિવસ આવો પ્રસંગ થયો હતો, ત્યારે યુવાનોએ આમ કર્યું હતું, બહેનોએ આમ કર્યું હતું, સંતોએ આમ કર્યું હતું, એ સાંભળ્યા કરે. અને ઓલો પહેલાં લાડવા કઢાવી લે કોઈને સાંભળે, અને સાંભળે તો એ કેવી રીતે સાંભળે, એવી રીતે સાંભળે કે અક્કલ આને ઓછી કહેવાય આટલી, કે ભગવાનના ભક્તો છે એ કદાચ જમી ગયા આપણા વતીથી તો સારું જ છે. એમાં શું છે, આપણી માટે નારીઓ તો આમે શું વિષ્ટા થવાની છે, લાડુ જમો તોય વિષ્ટા થવાની છે, અને ખીચડી જમો તોય વિષ્ટા થવાની છે, અને નહીં જમો તો પેટને ઓછી તકલીફ. આમ વિચાર જો રે તો એ બધું કરી શકે. ભગવાનના ભક્તો એવી સમજણવાળા ઘણા હોય છે. અને બે રીતના, પેલો પ્રેમજી હતો તો ન કે મહારાજ પહેલાં મારી રસોઈ કાઢલો ઘરના 20 જણાની, પછી તમારે જેને પીરસવું હોય એને પીરસજો, એવું થાય. બે રીતના હોય. પણ રંતી દેવ રાજા હાથની અંદર અનાજ લઈને બેઠા છે ને વાટ જોવે છે કે કોઈ આવે ને અભ્યાગત તો એને જમાડીએ. 49માં ઉપવાસે આવું વિચાર રહેવો બહુ અઘરો છે. અભ્યાગત અન્નારથી તેહની વાટ જોવે છે વળી, આપીએ ને આ માયથી એમ વિચારે છે ચારે મળી. ચારે જન મળીને વિચારે છે પાછા, એકલા રંતી દેવ નહીં, દીકરો એવા છે ને વહુ એવા છે, એની પત્ની એવી છે, ચારે વિચારે છે કોઈ આવે ને તો એને આપીને પછી જમીએ. 49માં દિવસે આવો વિચાર રહેવો બહુ કઠણ છે. આપણે માની લો કે એક દિવસ નકોડો કર્યો હોય
અને બીજે દિવસ આપણે પારણા કરવા બેઠા હોય અને એક ડીશ જેટલું જ હોય અને એમાં ત્રણ જણ આવી ગયા તો આપણને કાળ જેવા લાગે. એટલે ભાઈ આવું તું કલાક મોડું આવું તું ને ભલા, ખા પછી વહેલું આવું તું, બેમાંથી એક કરવું તું, વહેલા આવ્યા હોત તો થોડું વધારે બનાવત, અને કાં મોડું આવું તું, કાં ફોન કરીને આવું તું, આ ટાઈમે ક્યાં ટપકી પડ્યા. એક તો અમારે જ માંડ માંડ પારણા કરવા માટે થોડુંક એક ડીશ નીકળ્યું છે, ત્યાં પાછા તમે ત્રણ ક્યાં અત્યારે ભટકાના. આવું થાય, એક જ દિવસનો ઉપવાસ હોય ને તો એ બીજે દિવસે આપણને જો કોઈ અભ્યાગત આવી રીતે ભટકાઈ ગયો હોય તો આવું થાય. તો વિચારો કે 49માં ઉપવાસે જે વ્યક્તિઓ બીજાને અનાજ આપવા માટે ખોળવા બેઠા એની ધીરજ કેટલી હશે, કારણ કે વ્યક્તિ છે ને અમુક જગ્યાએ આકડો બાકડો થઈ જાય, એમાંની એક જગ્યા છે ભૂખ. ભૂખ્યો માણસ થાય ને પછી એ હું બોલે કેમ વર્તે એનું કોઈ નક્કી નહીં, એક ઊંઘ પૂરી ના થઈ હોય અને એક ભૂખ પૂરી ના થઈ હોય. એટલે માણસ આમ તમારા અસ્ત વ્યસ્ત હોય, કોઈ અસ્ત વ્યસ્ત દેખાય ને તો એના બે ત્રણ કારણોમાંના એક બે કારણ હોય, અને એ જો એને મળી જાય, તમે ખવડાવી દો એકવાર, એટલે પછી મોજમાં આવી જાય, પછી સત્વગુણ વર્તવા લાગે. ત્યાં સુધી તમોગુણ વર્તતો હોય, સમજ્યા, જમ્યા ના હોય ને એટલે તમોગુણ વર્તે. એવું છે કે ભાઈ આનો પાવર કેમ જતો રહ્યો છે, પણ એકવાર જમાડી દો પછી દાદા ઘી ગોળને લાડુ જમ્યા પછી કેવું હસવું આવે, બરાબર ને? અને જો હે તોય ખાલી સંભારવાથી હસવું આવે છે, બોલો, ના જમીએ તોય. એવું છે, એનું સુખ જ એવું છે. એટલે જમવાનું ઊંઘવાનું બે તો બધાને જોવે, ત્યાગી ગ્રહી બધાને જોવે, એમાં જો અધૂરું રહે ને તો મજા ના રહે. આપણે તો સ્વામી કે બધી વાતે સાનુકૂળ હોય ત્યારે ભગવાન ભજાય, રંતીદેવની કથા ખાલી કરાયને સંભળાય, બાકી એમાંથી થોડી ખમજન રખાય કે વાંધો નહીં ભાઈ, એક દિવસ ઉપવાસથી હોય ને બીજે દિવસ કદાચ પારના હોય અને અભ્યાગત બે ચાર આવી જાય તો ખુશીથી ધીરજ રાખવી. રંતીદેવ ભાઈથી 49મેં નહીં, એક ઉપવાસમાં તો શીખીએ, અને એક ઉપવાસ ના હોય ને તોય ઘણી વખત ઉપવાસ નથી હાલો, પણ વસ્તુ બહુ સારી છે અને પીસ ખાલી બે જ છે સારી વસ્તુના, અને થઈ ગયા 10 જણા તોય રેગ્યુલર જમતા હોય તોય થાય કરવું, અત્યારે લાડવા કાઢવાની જરૂર નહોતી, મૂકી રાખ્યા હોત તો હાલત વળી કાલે, પણ હવે કાઢી દીધા ને આ બધે આવી ગયા, હવે શું કરવું, ચપટી ચપટી ભાગ જે આવી એ જમી લો, એટલો જ ભાગમાં હોય તો શું થાય. ઘણા એવા હોય આ તો નહીં, આપણે ત્યાં ઇન્ડિયાની અંદર પેલી છે ને, પહેલાં આવે તો બહુ સુખ થઈ ગયું મંદિરોમાં, બાકી પહેલાં કેવું બે ત્રણ ગોટી ભાંગીને મૂકે પ્રસાદની, અને ટોપલી ઢાંકી રાખીને અંદર હાકર ભેળવી દે, આટલી આટલી આમ ચપટી ચપટી બધા મોઢા મૂકે પ્રસાદી, તે ઘણા એમાં હોશિયાર આવે ને દીકરાઓ, તે તમારે સીધો હાથ મારે આખી ગોટી જ વાળ દે, તે એ પ્રસાદ લે પછી ડીશની અંદર કાંઈ મળે જ નહીં. અમુક બાપાઓ પ્રસાદ લઈને જાય ને ભાઈ ડીશમાં કાંઈ ના મળે, પેલા પૂજારીને ફરી પાછી ગોટી ભાંગીને મૂકવી પડે, કારણ કે 3-4 ગોટી ભગવાનને ધરાવે હરિમંદિરમાં, એનો જ ભૂકો કરીને મૂકે, 50 જણા પ્રસાદ લેવાવાળા હોય, તે 50 ગોટી તો પોહાય નહીં, એટલે થોડી થોડી ચપટી ચપટી અંદરથી લે, પણ ઘણા એવા આવે તો એવો હાથ મારે ને આખી ડીશ જ ખાલી કરી નાખે, સારું ડીશ લઈ ના જાય, એવા દર્શન મેં કરેલા છે, આખો આમ હાથ મારે ને તો આખી ડીશ જ ખાલી કરી દે. એટલે ભાઈ અમે નાના છોકરા છીએ, અમારી બાજુ જોવો, પણ બાપા તો એ જોવે જ નહીં, એ એનો હાથ માર લે, એમનો જમાડ લે અને પાછળ એના છોકરા માટે લઈ જાય, બીજાના છોકરા ભલે રખડે, એવા હોય. અભ્યાગત અન્નારથી તેની વાટ જુએ, ચારેવ જણા ધીરજ રાખીને વાટ જુએ છે. ત્યાં અઘોરી એક આવ્યો સંગે લઈને વળી સ્વાન, ભૂખ્યો ભૂખ્યો એમ બરકે કોઈ આપો ભોજન પાન. આની અંદર લખ્યું અઘોરી આવ્યો, ક્યાંક ક્યાંક પૌરાણોમાં એવી કથાઓ લખી છે કે સૌ પ્રથમ બ્રાહ્મણ આવ્યો, બ્રાહ્મણને થોડું જમાડ્યું રંતીદેવે, ત્યાર પછી એક ભિક્ષાર્થી આવ્યો, એ ભિક્ષાર્થીને રંતીદેવે જમાડ્યું, ત્યાર પછી આ અઘોરી આવ્યો. હજુ આમ લઈને બેઠા હતા, એમને થયું બ્રાહ્મણના અન્નારથી જમીન ગયા છે, ત્યાં હવે ચારેવ જણા થોડું થોડું જ રહ્યું હતું એ જમવાની તૈયારી કરે, ત્યાં અઘોરી એક આવ્યો, અઘોરી આવ્યો પાછો કૂતરા આરે લઈને આવ્યો. એ અઘોરી આવીને કે ભાઈ હું ભૂખ્યો છું ને મારા કૂતરાય ભૂખ્યા છે, કંઈક ખવડાવો, હવે કેવું વસમું લાગે. આગળ બેને તો જમાડ્યું, એમાં પાછો આ તો આવ્યો તો આવ્યો, પછી એના કૂતરાય ભૂખ્યા, કૂતરાને જમાડો કે. ત્યારે
ત્યારે આપ્યું અન્ન જળ એહને રાય રાની સુત સુત ભામ. ચારેવે પોતાનું અનાજ આપી દીધું કે લો તમે જમો, તમે જમશો ને તમને જમતા દેખીને તમારે, તમે ને તમારા કૂતરા જો પેટ ભરશો ને તો અમારા પેટ ભરાઈ જશે. આમેય અમારી પ્રજા તો ત્યાં આગળ જમતી નહીં હોય, એને તો કાંઈ મળ્યું નથી. સારું થયું તમારા જેવા કોઈ આવ્યા, તમને બધું દઈ દીધું. નિષ્કુળાનંદ પાણી પી અઘોરીએ ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ. પાછો અઘોરી કે હવે ખાવાનું તો આપ્યું, પાણી તો દો. તે જે પાછું પાણી ભરેલું ઠામ હતું એ દીધું. તે અઘોરીએ થોડું પીધું અને પાછું ઠામને ફોડી નાખ્યું. એટલે ભાઈ રહેવા તો દેવું હતું. આ લોકોએ વિચાર્યું તું ખાવાનું ના મળ્યું તો કાંઈ નહીં, પાણી પીને આપણા પેટ ભરશું. તો પાણીનું ઠામ પણ અઘોરીએ ફોડી નાખ્યું. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રંતી દેવના પરિવારની દશા થઈ છે. હવે આ અઘોરી આટલું અનાજ જમ્યા પછી ઠામ ફોડવાની તો કાંઈ જરૂર નહોતી. પાણી પીવું એટલું પી લીધું હોત ને બીજું પડ્યું રહેવા દીધું હોત તો પરિવાર પીવત. પણ અઘોરીએ જ્યારે આવું વર્તન કર્યું છે અને ભગવાને જ્યારે આવી પરીક્ષા કરી છે ત્યારે રંતીદેવને કેવા વિચારો આવે છે એ સ્વામી આપણને આગલા કડવામાં સંભળાવશે. અહીં કડવું 27 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી.